ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ શું છે આપણે જોશું. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ આપણે વાત કરી હતી, આંતરરાષ્ટ્રીય સોલાર જોડાણ. સોલાર એટલે કે જે સૂર્યના કિરણોની જે એનર્જી મળે છે તેને સોલાર કહેવામાં આવે છે. શું છે તો એ છે કે 120 નેશન્સ એટલે કે 120 દેશોનું એક બ્લોક છે બિટવીન ટ્રોપિક ઓફ કેન્સર અને કેપ્રિકોન. એટલે આ માની લો આ અર્થ છે, આપણું અર્થ છે, રાઈટ? આ વચ્ચે ઇક્વેટર આવે છે, આ ઇક્વેટર છે, અહીંયા હોય છે ટ્રોપિક ઓફ કેન્સર અને અહીંયા હોય છે ટ્રોપિક ઓફ કેપ્રિકોન, રાઈટ? તો આ વચ્ચેના જેટલા પણ દેશો છે 120 દેશોનું આ એક બ્લોક છે, રાઈટ? તો વધારે પડતી આફ્રિકા અને સાઉથ અમેરિકા ખંડોના દેશો છે, રાઈટ? સમજણ પડી? આ ટ્રોપિક ઓફ કેન્સર અને ટ્રોપિક ઓફ કેપ્રિકોનના વચ્ચેના જે દેશો છે એનું એક એલાયન્સ છે, એનું એક જોડાણ છે. 120 નેશન યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, બહુ જ. 120 નેશન છે આમાં, રાઈટ? આ બી યાદ રાખવું છે. ટ્રોપિક ઓફ કેપ્રિકોન અને ટ્રોપિક ઓફ કેન્સરના વચ્ચેના દેશો છે. એનું હેડક્વાર્ટર્સ આપણે જોયું ગુરગાંવમાં છે, આપણા ગુરગાંવમાં છે. અને એ શું કરશે, આઈએસએ કરશે શું? તો એ કરશે કે પ્રોત્સાહન આપશે સોલાર ટેકનોલોજીસ યુઝ કરવા માટે. એટલે જેટલા પણ સોલાર તકનીકી છે એનું પ્રોત્સાહન આપશે. બીજું છે કે સોલાર લાઇટ, એટલે કે સૂર્યના કિરણથી લાઇટ જે બનેલી છે તે ઘરો સુધી પહોંચાડવાની 2022 સુધી, ઇમ્પોર્ટન્ટ છે આ, 2022 સુધી પહોંચાડવાની છે. અને બધી એવી બધી પદ્ધતિઓ પણ બતાવશે જેનાથી ખર્ચો ઓછો થશે, રેડ્યુસ્ડ કોસ્ટ ઓફ કેપિટલ, એટલે ખર્ચો ઓછો થાય એવા બધા પદ્ધતિ પણ બતાવશે. અને એક ઓનલાઈન પોર્ટલ, એટલે કે ઓનલાઈન પોર્ટલ છે જે તમારા અનુભવો અને પ્રેક્ટિસો તમે શેર કરી શકો, રાઈટ? બીજી વસ્તુ આપણે જોશું કે ઇન્ડિયાનું શું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે આઈએસએનું, એટલે શું આપ્યું છે આઈએસએને. તો એ છે કે એનટીપીસી એ એક ગવર્મેન્ટ સરકારી સંસ્થા છે જે લાઇટ પ્રોડ્યુસ કરે છે, લાઇટ બનાવે છે, રાઈટ? તો એને કોન્ટ્રીબ્યુટ કર્યું છે $1 મિલિયન, એટલે એક આ ફંડ છે $15 મિલિયનનો, એમાંથી $1 મિલિયન એનટીપીસી આપે છે, રાઈટ? બીજી વસ્તુ છે કે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, રાઈટ? મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીની શાખાઓ છે IRDEA, એટલે કે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, અને બીજી છે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ બંને મિનિસ્ટ્રી ઓફ ન્યૂ અને રિન્યુએબલ એનર્જીના શાખાઓ છે. તમારું હોમવર્ક પણ આ જ છે, મિનિસ્ટર બતાવવાનો છે, ન્યૂ અને રિન્યુએબલ એનર્જીનો મિનિસ્ટર કોણ છે કમેન્ટ બોક્સમાં લખજો, રાઈટ? બીજી વસ્તુ છે કે કોલ ઇન્ડિયા અને નાલકો પણ જલ્દીથી જલ્દી કોન્ટ્રીબ્યુટ કરવાના છે, રાઈટ? તો આ બધી વિશે આઈએસએના વિશે આટલું જાણવાનું તમારે જરૂરત હતી, રાઈટ? તો તમે મને બતાવવાનું છે મિનિસ્ટર ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી કોણ છે, રાઈટ?